નમસ્કાર દોસ્તો, તો પાસ થવાના પંચામૃતની અંદર તમે ક્યારના રાહ જોતા હતા સંસ્કૃતના એ મસ્ત એવા 8 માર્કને મેળવવા માટે? તો ઘણા મિત્રોની ડિમાન્ડ અને સૌથી સહેલો પ્રશ્ન છે કે જે હોશિયાર હોય એને તો કામનો જ છે, પણ જે મિત્રોને પાસ થવા માટે જ ખાલી કરવું છે એને 8 માર્ક. દોસ્તો, 26માંથી 8 માર્ક, મતલબ 8 દુ 16 8 3 24, એક ભાગ તમારો ત્રીજો ભાગ સાચવી દેશે 8 માર્ક. અને સિમ્પલ ટ્રીક છે, સાવસેલી ટ્રીક છે, ફકરામાંથી પ્રશ્ન જવાબ જે વિભાગ એમાં અને વિભાગ ઈમાં બંનેમાં આવે છે. તમે જોઈ શકો છો આ થંબનેલની અંદર, એ પ્રમાણે તમને આ વિડીયોને પૂરેપૂરો જોવાનો છે, કારણ કે આની અંદર હું તમને એવી મસ્ત ટ્રીક આપીશ કે તમારે કંઈ યાદ રાખવાનું જ નથી, જોઈ જોઈને લખવાના 8 માર્ક મળે છે. દોસ્તો, આ માર્કને તો જવા દેવાના જ નથી. અને જો તમે આ વિડીયોની અંદર પહેલી વખત મને જુઓ છો, પહેલી વખત આ પ્રશ્ન ભણો છો, તો ચોક્કસ તમારે આ વિડીયોને લાઇક કરવાનો છે, તમારા મિત્રો સુધી શેર કરવાનો છે, અને તમે ફર્સ્ટ ટાઈમ હો તો તમારા સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરવાનો છે. ચલો મિત્રો, તો ડાયરેક્ટ હું તમારા માટે 4 એવા મસ્ત મસ્ત સહેલા અને અઘરા પેરેગ્રાફ લઈ આવ્યો છું કે તમને બેમાં ક્યાંય કન્ફ્યુઝ ન થાય એ પ્રમાણેનું તમને આખે આખો હું સમજૂતી આપીશ. તો સૌથી પહેલાં સમજીએ દોસ્તો કે તમને જે ફકરો આપેલો છે, બરાબર, એ ફકરામાં લખ્યું છે કે વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. પણ હું તમને એવી સલાહ આપીશ કે તમારે ફકરો નહીં વાંચવાનો, તમારે સૌથી પહેલા શું કરવાનું? તો કે તમારે સૌથી પહેલા પ્રશ્ન વાંચવાનો. પ્રશ્ન વાંચવાનો, શું કરવાનું છે? પ્રશ્ન વાંચવાનો. હવે પ્રશ્ન વાંચ્યો એટલે અહીંયા એક શબ્દ છે વચ્ચે, કૂત્ર. હવે ઘણા મિત્રો છે જેને ખબર છે કે કૂત્ર એટલે ક્યાં, અને એનો જવાબ જે આવે હંમેશા કોઈ સ્થળ હોય. અને બીજો શબ્દ હું તમને આપી દઉં સાથે સાથે દોસ્તો, કે કદા એટલે ક્યારે, અને ક્યારેનો જવાબ કોઈ પણ સમય હોય. બરાબર છે, આ બે વસ્તુ તમારા માટે યાદ રાખવાની છે, બહુ જરૂરી. હવે તમને ગુરુ અને આસીત આ વાક્યવાળું ફકરામાં કયું વાક્ય છે એને જરા જુઓ. જો તો સૌથી પહેલું છે કે ગુરુ આસીત, અને અહીંયા વાક્ય પૂરું થાય છે. મતલબ તમારે શું કરવાનું દોસ્તો, જો તમને ખબર નથી કે કૂત્ર એટલે ક્યાં થાય અને ક્યાંનો જવાબ એ કોઈ સ્થળ આવે, આ તમને નથી ખબર, રાઈટ? હવે ખબર પડી ગઈ પણ નથી ખબર, તોય શું કરવાનું તમારે? આ જે શબ્દો આપેલો હોય એ પ્રશ્નવાળું વાક્ય ઉઠાવી અને આખે આખું વાક્ય તમારે જવાબમાં લખી દેવાનું. સાવ છેલ્લો આ મરણીય પ્રયાસ, અને એમાં 99% તમે ફેલ નહીં જાઓ, 99.99% ફેલ નહીં જાઓ, 100 એ 100% તમને આવડશે. હવે તમને કૂત્ર આપ્યું છે, હવે આને સમજીએ. કૂત્ર એટલે ક્યાં, કુરુ ક્યાં હતા, તમને ગુજરાતી નથી આવડતું, કંઈ નહીં, પણ તમને કૂત્ર એટલે ક્યાં એટલું તો આવડે છે. તો તમે આ વાક્યની અંદરથી સ્થળવાળો શબ્દ શોધો, કયો આપેલો છે. તો આપણને સૌ જાણી શકીએ કે ગંગા તીરે એટલે ગંગા કિનારે આ એક સ્થળ છે. તો તમારો પહેલા પ્રશ્નનો જવાબ આવશે ગંગા તીરે. હવે તમને આ ગંગા તીરે જો નથી આવડતું, કૂત્ર નથી આવડતું, તો તમારે આખે આખું વાક્ય લખી અને આસીત આસીત, જો આસીત અને આસીત બંને આસીત આસીત એક જ છે, ત્યાં તમારે વાક્ય પૂરું કરી દેવાનું. આ રીતે તમારે જવાબ લખવાનો જ છે, અને આમ જ લખજો, તમને 8 માર્ક રોકડે રોકડા, ગેરંટી સાથે. ચલો નંબર 2 પ્રશ્ન જોઈએ ફરીથી. તમને આ પ્રશ્ન સમજાતો નથી, આપણે ફકર વાંચવાની જરૂર નથી, પ્રશ્ન સમજાતો નથી કે એનો કેવા શું માગે છે, પણ તમને શબ્દ તો આવડે ને કે ગુરુ સહ વર્તમાન આસીત, આવા શબ્દોવાળું વાક્ય કયું છે? તો તમે ફરી એક વખત પહેલેથી જુઓ તો ગુરુ સહ વર્તમાન આસીત. જો હું તમને પેલો જવાબનો આપણે ટીક કર્યું ને, જરા ઇરેસ કરી દો જેથી તમને વધારે સમજાશે. ચાલો હવે ફરીથી પ્રશ્ન નંબર 2 કરવાનો છે. તો પ્રશ્ન 2 કરવા માટે હવે જુઓ, ગુરુ સહ વર્તમાન આસીત, આ પ્રશ્નવાચક શબ્દ છે. તો હવે વિચારો ક્યાં ગુરુ સહ વર્તમાન આસીત, મતલબ કે આ વાક્ય જે છે જેમાં પ્રશ્ન આપેલો છે અને વચ્ચે ક્યાંક જવાબ ખોવાયેલો છે, તમારે આ વાક્ય આખે આખું જવાબમાં લખી દેવાનું. તમારો 1 માર્ક પાકો, મતલબ 1 પાકો 2 પાક, 2 માર્ક મળી ગયા દોસ્તો. હજી 8 સુધી પહોંચવાનું છે, ક્યાંય જતા નહીં, અહીંયા જ રહેજો, અને આખે આખો વિડીયો અને આને ચોક્કસ શેર કરો તમારા મિત્રો સુધી, અને પસંદ આવે તો લાઈક કરવાનું તો ભૂલવાનું જ નહીં દર વખતે, કારણ કે મને ખબર પડે ને કે આમાં કેટલા અને આ બરાબર પહોંચે છે, અને ન સમજાય તો કોમેન્ટ કરવાની, અને પહેલી વખત તો સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલવાનું જ નહીં.
તમને વધારેને વધારે વિડીયો મળતા રહે દરેક વિષયના, કારણ કે આપણી જે સ્ટ્રેટેજી ચાલે છે એ પ્રમાણે એની વિશે હમણાં તમને વાત કરીશ. ચલો તો એક ગુરુ શિષ્યેણ, તમારો અહીંયા ખરેખર જવાબ આવે. હોશિયાર વિદ્યાર્થીને ખબર પડી જ ગઈ હશે કે શિષ્યેણ જવાબ આવે, પણ જેને ખબર જ નથી પડતી એ રીત એ પણ બે માર્ક તો લઈ શકે. હવે જોઈએ ત્રીજા માર્ક તરફ. કહ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. હવે આ થોડોક યુનિક સવાલ છે, કારણ કે અહીંયા પ્રશ્ન એવો કર્યો છે કહ. કહ એટલે કોણ? કોણ છે જે જલ પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરે છે? હવે અહીંયા જે જવાબ આપ્યો એમાં સ જલ પ્રવાહેણ કંચન દર્શયન શિષ્યમ આહ, આની અંદર તમારા પ્રશ્નોનો જવાબ નથી. કારણ કે તમારે શું શોધવાનું? જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ, આવું વાક્ય ક્યાં છે? તો જો જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ તમારો જવાબ આ પ્રશ્નના પ્રશ્ન એક સરખો છે. હવે તમારે શોધવાનું છે કહ, કહ શોધવાનું છે. તો તમે શું કરશો? અયમ લખીને જવાબ લખશો તો ખોટું પડશે. આના માટે તમારે અલગથી આ એક જ પ્રશ્ન થોડોક યુનિક છે માટે અલગ યાદ રાખવાનું છે. કાષ્ઠખંડ કહ, કોણ જે પાણીની સાથે સમુદ્રને પ્રાપ્ત કરે? તો તમારે જવાબમાં લખવાનું છે મિત્રો કાષ્ઠખંડ, એટલે કે લાકડાનો ટુકડો, કાષ્ઠખંડ. બરાબર છે? ખાસ આ વસ્તુને થોડુંક ફોકસ કરજો. સિમ્પલ, ગમન માર્ગે કે વિઘ્ના સંતિ. તો જુઓ આ શબ્દોવાળો ક્યાં વાક્ય છે? જુઓ, જો અહીંયાથી શરૂ કરું, ગમન માર્ગે આખું 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 વિઘ્ના, હા આ શબ્દો મળ્યા, ગમન માર્ગે વિઘ્ના. તો કોઈ ચિંતા નહીં કરવાની, સીધે સીધું અહીંથી શરૂ કરો. તીરે સંલગ્નતા ભારાધિક્યેન જલે નિમગ્નતા, અહીંયા આવી જાય છે અલ્પવિરામ. આવર્ત પાતતા અને નદી જલવિયો ગહ ચત્વારહ વિઘ્નાઃ પતિ. વિઘ્નાઃ ગમન માર્ગેથી શરૂ કર્યું, વિઘ્નાએ પૂરું કર્યું અને તમારે એક માર્ક પાકો. આ રીતે કરશો દોસ્તો, આરામથી તમને આ ચાર માર્ક તમારા ખિસ્સામાં. હવે જઈ આ તો થઈ વાત તમારા વિભાગ એના ફકરાની, જે તમારા પાઠમાંથી છે, જાણીતું છે, ચેપ્ટર નંબર 6 છે. જઈશું વિભાગ ઈ, જે બહારથી ક્યાંકથી પૂછાવાનો, જેને તમને ખબર જ નથી કે ક્યાંથી આવવાનો છે. હવે આમાં ઘણા એમ કહેતા છે સર કે આ ખબર છે એમાંય ફીણ આવી જાય છે, આ નથી ખબર એવું શું કામ પૂછે છે? પણ એ તો એનાથી સહેલું છે દોસ્તો. જો આપણે સમજીએ, સંસ્કૃત સાહિત્ય આપણે ફકરો વાંચવાની જરૂર નથી, વાંચવોય નથી, કંઈ ચિંતા નહીં. શ્રેષ્ઠ કવિ અસ્તિ, સંસ્કૃત સાહિત્ય કહ શ્રેષ્ઠ કવિ અસ્તિ. હવે તમારે શું કરવું? સંસ્કૃત સાહિત્ય શ્રેષ્ઠ કવિ અસ્તિ એ વાળું વાક્ય ઉઠાવો. સંસ્કૃત સાહિત્ય શ્રેષ્ઠ કવિ અસ્તિ, તો તમને કોણ મળ્યું? કાલિદાસ. કાલિદાસ ઓ કાલિદાસ, કુમાર વિશ્વાસનું બહુ સરસ મજાનું એક એનું કાવ્ય છે, જેની અંદર કાલિદાસનું આ અલગ અલગ કૃતિઓનું વર્ણન કરે છે. કાલિદાસ વિસર્ગ લગાડી દો, કોઈ વાંધો નહીં, આમાં જે આપ્યું છે એને લખી નાખો, તમને એક માર્ક પાકો, ડન. જો કેટલી સહેલી ટ્રીક છે દોસ્તો. આ ટ્રીક તમને પસંદ આવી હોય તો લાઈક કરો અને કોમેન્ટની અંદર જણાવો કે યસ હા અમને આ પસંદ આવી છે. કસ્ય પ્રસાદેન પંડિત અભવત, તો શોધો આવું વાક્ય, શોધો પ્રસાદેન પંડિત અભવત ઇતિ. તો અહીંયા વાક્યને પૂરું કરો અને શરૂ ક્યાંથી થયું? અહીંયા ઓલરેડી પૂર્ણ વિરામ છે, મતલબ કે વાક્ય અહીંથી શરૂ થયું. તો દેવ્યા, કસ્ય દેવ્યા, હા અહીંયા થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અમે પેપરમાંથી જ લીધેલું છે, કોઈ એક પેપરનું પૂછ્યું છે. દેવ્યા કસ્ય પ્રસાદેન, દેવ્યા પ્રસાદ, એના દેવી માં કાલી એના પ્રસાદથી એ પંડિત થયા. કાલિદાસ કાની ઉત્તમ કાવ્યાની રચિતવાન, તો જુઓ કાલિદાસ શરૂ કર્યું અહીંથી અને રઘુવંશ કુમાર સંભવમ મેઘદૂતમ આ ત્રણ ઇતિ ઉત્તમાની કાવ્યાની રચિતવાન, અહીં વાક્ય પૂરું થયું, પૂર્ણ વિરામ છે. બસ તો અહીંયાથી લઈને અહીંયા સુધી તમારો જવાબ નંબર 3, એક માર્ક પાકો. 3 માર્ક થયા, ટોટલ 4 ને 3 7 માર્ક. 8મો માર્ક, કાલિદાસ કતિ, કતિ એટલે કેટલા, મેં તમને પહેલામાં જે લખાવ્યા ને, કુત્ર એટલે ક્યાં, કદા એટલે ક્યારે અને કતિ એટલે કેટલા. તો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા નાટકો અને કાનિચતાની, કેટલા નાટકો છે એ કહેવાના અને ક્યાં ક્યાં છે એના નામ પણ કહેવાના, મતલબ બે પ્રશ્નો છે, એક જ વાક્યમાં બે પ્રશ્નો છે, એક પ્રશ્નમાં બે. તો જુઓ અહીંયાથી શરૂ કરો, કાલિદાસ ઋતુ સંહારમ ઇતિ ખંડકાવ્યમ, નહીં ખંડકાવ્યમ વિરચે વાક્ય પૂરું થાય છે, મતલબ અહીંયાથી શરૂ કરવાનું. માલવિકાગ્નિ મિત્રમ અભિજ્ઞાન શાકુંતલમ વિક્રમોર્વશીયમ ઇતિ
त्रीणी नाटकानी रचितवान पूर्व। तो अहींयाथी शुरू करी अने अहींया सुधी आ थई गयो तमारो जवाब। त्रण नाटको लख्या छे। सौथी पहेलू एमने मालविका अग्निमित्र बनाव्यू, शुरुआत त्यांथी करी हती एमना लेखननी, बराबर छे। तो आ प्रमाणे तमे आ वाक्यने लखी दो, तमने खबर नथी पड़ती गुजराती, कोई चिंता नथी करवानी, तमने 8 માર્ક તમારા ખિસ્સામાં મળશે દોસ્તો। કેવી મજા આવે નહીં? 8 માર્ક મળી જાય તો ઓહો, 8 માર્ક એટલે પાસ કરી દે દોસ્ત, પાસ, કારણ કે આ પંચામૃત જ છે પાસ થવાનું। ચલો હજી આપણે પ્રેક્ટિસ કરીએ, થોડુંક લેવલ અઘરું ગયું, હવે જે ટોપર્સ છે એના માટે પણ ખાસ, ક્યાંક ક્યાંક જરૂરી નથી કે ક્રમથી જ હોય, ક્યાંક પ્લસ આગળ પાછળ પ્રશ્નો પૂછી લે, જો આની અંદર કંઈક એવું છે। ગુરુ હું કહું આહવાયિતું ઉપમન્યું આદિશત, તો જોવાનું આદિશત વાળું ક્યાં વાક્ય છે, તો તમે શોધશો ને તો આની અંદર નજર અહીંયા છે, સૌથી છેલ્લું વાક્ય આદિશત। તો આગળનો પૂર્ણ વિરામ ક્યાં છે? અહીંયા છે। તો અસૌ સુરભિષજૌ અશ્વિનૌ સ્તુતિભિ આહવાતું ઉપમન્યું આદિશત, અહીંયા સુધી આ આખે આખો તમે જવાબ લખી નાખો ને દોસ્ત, આખી આખે। જો તમારે આનું કંઈ ગુજરાતી કરવાની જરૂર નથી, તમે સીધે સીધું બેઠે બેઠું આ શબ્દો વાળું, જો આહવાતું ઉપમન્યું, તો આહવાતું ઉપમન્યું આદિશત, આ ત્રણેય શબ્દો આવી ગયા, મતલબ કે એ વાક્ય આખું લખી દેવાનું, એક પૂર્ણ વિરામથી લઈને બીજા પૂર્ણ વિરામ સુધી, એમાં જે છે તે, હા, વદતી ચ એમ કરીને કહે તો એના પછીનું વાક્ય હોય કે આ બોલે છે, તો વાત અલગ છે, નહીતર કોઈ પ્રશ્ન નથી। અંધ ઉપમન્યુ કુત્ર અપતત, અપતત વાળો શબ્દ શોધો, તો અહીંયા લખેલું છે જો અપતત, સાયલેન્ટ અ છે, અપતત, તો આ જવાબ આવશે નિસ્તોય કૂપે અપતત, પાણી વગરના કુવામાં અપતત, એ વાક્ય અહીં લખી દો, તમારો માર્ક પાકો। ત્રીજું જોવો, પ્રવર્તતે સ્મ ક્યાં છે? અર્ક પત્ર ભક્ષણાય ઉપમન્યુ હું, જો પ્રવર્તતે સ્મ, પ્રવર્તતે સ્મ, અર્ક પત્ર ભક્ષણાય અર્ક પત્ર, તો ઉપમન્યુ હું, ઉપમન્યુ હું, તો અહીંયાથી શરૂ કરી દેવાનું અને અહીંયા સુધી। હકીકતે કેવો ક્ષુધા પીડિત, માત્ર આટલો જ જવાબ આવે, પણ તમારે આખે આખું વાક્ય છે એ સેમ ટુ સેમ લખી દેવાનું, સમજો છો? આ ટ્રીક બહુ મહત્વની છે દોસ્તો, કેના કારણે એના ગુરુ હું ચિંતાતુર અભવત, કેના કારણે એનો ચિંતાતુર અભવત શોધવાની અંદર, હા જો ચિંતાતુર ગુરુ હું, તો શા માટે ચિંતાતુર હતા? તો કે ઉપમન્યું અનઅવલોક્ય, અપમન્યુને ન જોયો તેના કારણે ચિંતાતુર અભવત ગુરુ। તો આ વાક્ય આખે આખું કે ભાઈ જો ધેનવ આશ્રમ આગતા કિંતુ ઉપમન્યું અનઅવલોક્ય, ઉપમન્યુને ન જોયો એટલા માટે ચિંતાતુર ગુરુ એ કારણથી, તો એ વાક્યને આમાં લખી દો। તમને હજી એક માર્ક પાકો, હજી એક ઉદાહરણ કરાવું દોસ્તો, જેથી કરીને કોઈને પણ એમ ન થાય કે અમને અઘરું અઘરું છે એ જ કહી છે, સહેલું સહેલું કે, સહેલું ને અઘરું બંને તમને બે માટે તૈયાર રહેવાનું માનસિક, કારણ કે જોઈ જોઈને જ લખવાનું છે અને એમાં માર્ક નહીં જવા દેવાનો। જો સિદ્ધરાજ જયસિંહ માલ વિજયમ કદા કૃતવાન, પ્રશ્ન નંબર 1 છે, થોડું બ્લર થઈ ગયું છે કારણ કે એક પેપર જે હતું એનો જ એક મેં સ્ક્રીનશોટ લીધેલો છે એટલા માટે। તો જયસિંહ છે એ કદા ક્યારે, તો આપણે જે પ્રશ્નમાં ગુજરાતી કરવાની કંઈ જરૂર નથી, આ વાક્ય ક્યાં આપેલું છે, તો અહીંયા આપેલું છે, તો આખે આખું લખી દો જવાબ નંબર 1 પૂર્ણ વિરામ સુધી। કમ દ્રુપદીમ પરાજિતવાન, ક્યાં રાજાને હરાવ્યો, તો ફરી એક વખત વિજયાનંતરમ યશોવર્મા, એવું લખ્યું છે જો યશોવર્મણ, હા, તો તમારો જવાબ આવશે યશોવર્મા એને પરાજિતવાન। પછી ધનેન સહ કિમ હસ્તગત, ધનેન સહ આવી ગયો, જો હસ્તગત આવી ગયો પ્રશ્ન સાથે પ્રશ્ન, તો આખે આખું વાક્ય લખી દો, ધનેન સહ તત્રત્ય ગ્રંથાગાર, સાવસેલું ને સરળ મજાનું, ભોજેન વિરચિત વ્યાકરણ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ, ગ્રંથાગારે ભોજેન વિરચિત સરસ્વતી કંઠાભરણ પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ, સિમ્પલ। તો આ રીતે દોસ્તો તમને ક્યાંય પણ હજી જો દોસ્ત કંઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને જણાવો, તમને 8 માર્ક એ તમારા
કિસ્સામાં રોકડે રોકડા અને જે તમને બહુ મદદ કરશે પાસ થવા માટે. તો આને જે મિત્રોને પૂરા લેવા છે એને આ ટ્રીક ફોલો કરવાની, અને જે મિત્રોને માત્ર પાસ થવું છે એને પણ આ ટ્રીક તો ફોલો કરવાની જ છે. તો મળીશું નવા વિડીયોની અંદર કંઈક નવા એમપી સાથે. ત્યાં સુધી તમને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર જણાવો, અને હજી વધારે તમને પ્રશ્ન હોય અને હજી તમારે વિશેષ રીતે અભ્યાસ કરવો છે તો દોસ્તો આ છે આપણું મસ્ત મજાનું એવું કેમ્પસ અને આપણા ક્લાસ કે જેમાં વિદ્યાર્થીઓ બહુ સારી રીતે અભ્યાસ કરે છે. અને આપણી પાસે જે ધોરણો ઉપલબ્ધ છે એમાં 11-12 સાયન્સ અને કોમર્સ એની બહુ સરસ મજાની તૈયારી કરવામાં આવે છે. ધોરણ 9 અને 10ની ઓનલાઈન અને ઓફલાઈન આ બધા મોડ 9, 10, 11, 12ની બધી જ સ્ટ્રીમ ઓનલાઈન પ્લસ ઓફલાઈન બંને મોડમાં ચાલે છે અને ખૂબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તમે પણ આમાં અમારી સાથે જોડાઈ શકો છો અને અમારી ટીમના એક મેમ્બર બની શકો છો. તો અમારી ટીમમાં જોડાવા માટે થઈ અને રાહ શેની જુઓ છો? પ્રાઇમરીની અંદર પણ આપણી પાસે ઓફલાઈન ચાલુ છે. આપણી જે સ્ટ્રેટેજી ચાલે છે જે અત્યારે ઓલરેડી તમે જુઓ છો, પાસ થવાનું પંચામૃત, મિશન 16 અને ક્રેશ કોર્સ, જેમાં ઓલરેડી બહુ બધા મિત્રો જોડાઈ ગયા છે અને બહુ જ સારો અભ્યાસ કરે છે. તમારે પણ જો અભ્યાસ કરવો હોય તો એના માટે બહુ નોમિનલ ચાર્જ છે. એના માટે માત્ર તમારે અમારો સંપર્ક કરવાનો છે અને સંપર્ક માટેના તમને નંબર આપું છું. સાથે સાથે એબીસી ક્લાસીસ ગાંધીનગર એપ્લિકેશન ડાઉનલોડ કરો. હજી તમને વધારે માહિતી જોઈએ આ નંબર પર કોન્ટેક્ટ કરો, પણ જલ્દીથી અમારી સાથે જોડાઓ કારણ કે ધોરણ 11-12ના પણ એડમિશન શરૂ થઈ ગયા છે. તો સીટ બુક કરો અને મસ્ત રીતે અભ્યાસ કરો અને તમારા પરિણામને ખૂબ સુંદર બનાવો. મળીશું મિત્રો આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.